नमस्कार मित्रों, आप सौनु स्वागत छे। केवड़ी घाट बाहुबली वॉटरफॉल जवा माटे एक प्रवासी साथे जोड़ायेला रहो। अने आ चैनल पर जो नवा हो तो चैनल ने सब्सक्राइब करो, वीडियो ने लाइक करो अने मित्रों साथे शेर करवानू भूलशो नहीं। तो चालो जाइए केवड़ी वॉटरफॉल। आ वॉटरफॉल जवा माटे चलो निकलिए। हवे મિત્રો, આજે અમે થઈ રહ્યા છીએ મહારાષ્ટ્ર ની અંદર એક ખૂબ જ પ્રસિદ્ધ વોટરફોલ આવેલો છે કેવડી ત્યાં, અને યોગાનો યોગ આજે બારિશ પણ ચાલુ થઈ શકી છે, તો એક ખૂબ જ રોમાંચક અનુભવ અહીંયા અમને થઈ રહ્યો છે। જો મિત્રો, મકાઈની મજા લેવા આપણે ઉભા રહ્યા છીએ, તો ચાલો લઈએ મકાઈનો સ્વાદ। મિત્રો, આપણે મકાઈની મજા લઈ રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ આપણે ધોધ અને સુંદર દ્રશ્યોની મુલાકાત માટે। તો મકાઈની મજા લો, ત્યાં સુધી તમે વિડીયો જોતા રહો, ચાલો જઈએ। આપણે ડેડિયાપાડા જવાનું છે અને ડેડિયાપાડાથી આગળ કેવડી ધોધ આવેલો છે, તો ચાલો જઈએ। મિત્રો, આપણે ડેડિયાપાડા પહોંચી ગયા છીએ અને આખા ગુજરાતમાં માત્ર અહીં જ કઢી સાથે સમોસા ખવાય છે, તો ચાલો આનંદ લઈએ। જુઓ મિત્રો, કઢી સાથે સમોસા અને ગોટાનો આનંદ લઈ રહ્યા છીએ આપણે। મિત્રો, વરસાદ શરૂ છે અને આ ગુજરાતનું છેલ્લું ગામ ડુમખલ, જેના પોપટ અને ખલ મશહૂર છે, તો ચાલો જઈએ હવે આપણે બાહુબલી ધોધ મિત્રો પસાર કરી શક્યા છીએ। અત્યારે આપણે ડુમખલ ગામમાંથી પસાર થઈ રહ્યા છીએ અને હવે નજીકમાં જ બાહુબલી ધોધ આવશે। જુઓ, અહીં છેલ્લું ગામ ડુમખલ। ખરીદી કરવા ગુજરાત માં આવી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો। તો વરસાદ શરૂ છે અને આપણે મહારાષ્ટ્ર અને ગુજરાત ની વચ્ચે ઉભા છીએ, તો અમારી સાથે જોડાયેલા રહો વિડીયોમાં કેવડી બાહુબલી વોટરફોલ જોવા માટે। જો મિત્રો, આ નદીમાં તાજા વરસાદનું પાણી વરસીને આવી રહ્યું છે ડુંગરમાંથી, અને જો મિત્રો, સાપુતારા અને માઉન્ટ આબુનું તમે ટ્રેકિંગ કરતા હો તેવો રસ્તો છે, અને વાદળોની વચ્ચે આપણે જઈ રહ્યા છીએ બાઇકો લઈને। મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અને સાથે મિત્રો છે, અને આપ જોઈ શકો છો મારી પાછળ વાદળોની વચ્ચે વાતો કરતો ડુંગર, જાણે કે અમે વાદળોની વચ્ચે આવી ગયા હોઈએ તેવું સુંદર દ્રશ્ય છે। અને આપ જોઈ શકો છો અહીં આ મહારાષ્ટ્ર ગામ છે મિત્રો। આપણે અહીંથી ચાલતા ચાલતા જવાનું છે કેવડી વોટરફોલ સુધી, જોઈ રહ્યા છો મારી પાસે અદ્ભુત અને અવિસ્મરણીય દ્રશ્ય, માત્ર બાઇક ચાલી શકે તેવો રસ્તો છે અહીં, બાઇક મૂકી દેવાની છે અને ચાલી મિત્રો। અહીંના ગામના બાળકો છે જે ગુજરાતી ભાષા નથી સમજતા, જે મરાઠી જ સમજે છે, અમે ઈશારાઓ દ્વારા અને
તેમની સાથે વાત કરી તો તે આપણને ધોધ સુધી લઈ જશે. તો ચાલો જઈએ. મિત્રો, આ ધોધ સુધી પહોંચવામાં ઘણા બધા પથ્થરો અને નદીની વચ્ચેથી ચાલી અને રસ્તો છે. અદ્ભુત અને અવિસ્મરણીય દ્રશ્યો આપણને જોવા મળે છે. આપણે સાથે સાથે આ ધોધ જોયા પછી ખરેખર કુદરતનો અદ્ભુત નજારો જોયો હોય તેવું લાગ્યું, અને જાણે કે કદી ન ભૂલાય અને આંખોના કેમેરામાં હંમેશા એ દ્રશ્ય ફરી લેવાનું મન થયું. તો ચાલો જોઈએ ધોધ. મિત્રો, જો તમે ધોધ પર આવો છો તો હાલમાં નીચે નાહવાની કોઈ પણ પ્રકારની તમે ઉતાવળ ના કરશો, કેમ કે બહુ ઊંચેથી પડે છે અને ભાગવાની શક્યતા છે. ટેક કેર. જો મિત્રો, પર્વત પર ખેતી કરી રહ્યા છે, અહીં બળદ દ્વારા ખેતી થઈ રહી છે. જો મિત્રો, આપ જોઈ રહ્યા છો અહીં તેમના ડુંગળી અને અથાણાનો સ્વાદ માણી રહ્યા છે મિત્રો અને અમે સૌ. અને પાછળ ધોધ પડી રહ્યો છે અને આપણે ધોધનો દ્રશ્ય જોયું. અમારી સાથે જોડાયેલા રહો. હવે નાસ્તો કરી અને અમે જઈ રહ્યા છીએ એક નવા ધોધ તરફ. તો એક પ્રવાસી સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને ચાલો નાસ્તો કરવા આવજો.